नमस्ते विद्यार्थी मित्रों, नंबर स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલનો હિન્દી ગુરુજી આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 2 ધોરણ 7 વિષય ગણિત. આમાં આપણે ચેપ્ટર નંબર 12 છે બીજગણિતીય પદાવલિ તેનો અભ્યાસ કરીએ છીએ. આમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ તો કે સ્વાધ્યાય ભાગ 2 પેજ નંબર 240 ઉપર સ્વાધ્યાય ભાગ 2 છે. બધા પાસે પોતપોતાની ટેક્સ્ટબુક છે, એમાં જો છે બધા પેજ નંબર 240. આપણે પહેલા લેક્ચરમાં શું જોયું તો કે દાખલા નંબર 2 જ્યાંથી આપણે અધૂરું હતું ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, એમાં સરવાળો કરવાનો હતો, બરાબર. હવે દાખલો ત્રીજો છે, એમાં શું આપણને સૂચના આપી છે, બાદબાકી કરો, બરાબર. તો આપણે હવે આ આપણે જે રકમમાં આપેલી છે એમાં બાદબાકી કરીને સાથે જોવાનું છે. તો પહેલો દાખલો જોઈએ, શું આપ્યું છે, વાય સ્ક્વેર માંથી 5y સ્ક્વેર માઇનસ કરવાના છે. વાય માઇનસ ની નિશાની મૂકી દીધી. હવે બીજું પદ શું છે, એનાની અંદર લખી નાખશું આપણે, બરાબર. વાય સ્ક્વેર એમાં રહેશે, પછી આ કૌંસની બહાર આ માઇનસની નિશાની છે તે આ કૌંસની અંદરનું જે પદ રહેલું છે એને લાગુ પડશે, બરાબર છે. આ માઇનસ માઇનસ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. આપણે જોયું હતું ને વાય સ્ક્વેર પ્લસ 5y સ્ક્વેર 5y વર્ગી છે, એમાં 1y વર્ગ્યું ઉમેરવાનું છે, પ્લસ કરવાનું છે, એટલે શું થશે 6y વર્ગ. આવી જે બોલાયને આ તમારો જવાબ. ચાલો હવે બીજો દાખલો જોઈએ, બરાબરની નિશાની આગળ કરવાની છે ફરજિયાત. હવે માઇનસ 12xy માઇનસ માઇનસ 12xy માંથી 6xy બાદ કરેલા છે ને, તો માઇનસ નિશાની મૂકી. હવે આ તો પ્લસ જ છે, આમાં કઈ માઇનસ નથી, એટલે આપણે કાઉન્સ કરશું નહીં. હવે બંને પદોની નિશાની કેવી છે, માઇનસ, એટલે કે બંને પદોની નિશાની સમાન છે. તો સમાન નિશાની હોય તો એ બે પદોનું શું થશે, સરવાળો થશે, બરાબર છે. તો 12 ને 6 કેટલા થાય, 18. 18 એક્સ વાય, અને મોટું પદ કયું છે તો કે 12 એક્સ વાય, એની નિશાની કેવી છે, માઇનસ. એ આ જવાબને લાગુ પડશે, છેડે આવશે તો બધાને આવી જાય એવું. ચાલો એના પછી a પ્લસ b માઇનસ a માઇનસ b, તો a પ્લસ b એમનો મોટું નાખશો, આ માઇનસ ની નિશાની છે એ આખા પદને લાગુ પડશે. તો આ માઇનસ a સાથે ગુણાય તો માઇનસ a થાય. હવે આ માઇનસ માઇનસ b સાથે ગુણાય એટલે માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ. હવે આ a માંથી a બાદ થઈ જાય એટલે ઊંડી થાય, પછી b વત્તા b એટલે 2b. આવી ગયો જવાબ. ચાલો હવે એના પછી b કાંસમાં 5 માઇનસ a, હવે એમાંથી બાદ કરવાનું એટલે માઇનસ b સાથે લગાડશું, માઇનસ a કાંસમાં b માઇનસ 5 થઈ ગયું. હવે આપણે આ કાંસની બહાર જે ચલ આપેલો છે એટલે કે કાંસની અંદર જે પદ આપ્યું છે એની સાથે ગુણાકાર કરશું, b ને 5 વડે ગુણીએ તો શું આવ્યું, 5b. પછી આ માઇનસ ની નિશાની b ને a સાથે ગુણવાના એટલે a b, પછી આ માઇનસ ની નિશાની a ને b સાથે ગુણીએ તો a b. હવે આ માઇનસ a છે એ આ માઇનસ 5 સાથે પણ ગુણાશે તો માઇનસ માઇનસ કેવા થઈ જશે, પ્લસ. શું 5 અને એનો ગુણાકાર એટલે શું થઈ જાય, 5a. હવે 5b પછી 5a, તો એક એક ચલવાળા છે એના સિવાય બીજા કોઈ ચલવાળું કોઈ પદ નથી, તો આપણે લખશું 5a પ્લસ 5b અને માઇનસ એ બી, માઇનસ એ બી બે વખત માઇનસ એ બી છે, સમાન નિશાની, સમાન નિશાની હોય તો બે પદોનું શું થાય, સરવાળો. એ બી ને એ બી એટલે કેટલા એ બી થશે, 2ab. હવે એમાં કઈ નિશાની લાગુ પડશે તો કે માઇનસ, બરાબર, કેમ કે બંને પદોની નિશાની કેવી છે, માઇનસ, કેમ કે આપણે આનો સરવાળો કર્યો ને એટલા માટે. આ આવી ગયો તમારો જવાબ. હવે એના પછી દાખલા નંબર 5 જોઈએ આપણે, શું આવ્યું છે, 4m સ્ક્વેર માઇનસ 3mn પ્લસ 8. હવે આપણે એમાંથી બાદ કરવાનું, પછી અહીંયા માઇનસ આપ્યું છે, આપણે
5p² + 3q² -
Thank you.